અંબાજી ભાદરવી મહામેળામાં 1100 એસટી બસો મુકાશે. એસટી નિગમના જનરલ મેનેજર નિખિલ બળદેવના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે મેળામાં એસટી બસોનું આયોજન અંગેની બેઠક યોજાઈ. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે યોજાનાર ભાદરવી પૂનમના મહામેરા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તારીખ 8 થી 14 સપ્ટેમ્બર 2019 દરમિયાન યોજાનાર આ મહામેરામાં ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહારવાળા નિગમ દ્વારા 1100 એસટી બસો મૂકવામાં આવશે તેમ નિગમના જનરલ મેનેજર નિખિલ બર્વેએ અંબાજી ખાતે એસટી બસોના આયોજન અંગેની બેઠકમાં જણાવ્યું હતું. શ્રી બર્વેના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે યોજાયેલ બેઠકમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગના વિભાગીય નિયામકશ્રીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કરાયેલ આયોજનની સમીક્ષા અને ચર્ચા વિચારણા કરી જનરલ મેનેજર નિખિલ બર્વે અને સીટીસીએમ શ્રી NS પટેલ ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચના આપી હતી. જનરલ મેનેજર નિખિલ બર્વેએ અધિકારીઓને જણાવ્યું કે મેરા પ્રસંગે એસટી નિગમ દ્વારા કરાયેલ આયોજનની જાણકારી વિશાળ સંખ્યામાં યાત્રિકો સુધી પહોંચે તે માટે પૂરતો પ્રચાર પ્રસાર થાય તેની પણ કાળજી રાખીએ. તેમણે કહ્યું કે મેરા પ્રસંગે ભક્તિભાવથી અંબાજી આવતા લાખો યાત્રિકોને સલામત રીતે અને સરળતાથી મુસાફરીની સગવડ મળે તે માટે સંગીન આયોજન અને સેવાભાવથી કામગીરી કરીએ. શ્રી બર્વેએ કહ્યું કે મેરા પ્રસંગે સંભવિત વરસાદ થાય તો તે સમયે પણ યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તેવું આયોજન અને વ્યવસ્થા ગોઠવીએ. નિગમના અધિકારીઓએ પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરવી પણ જરૂરી છે એમ તેમણે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મહામેરા પ્રસંગે પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગો દ્વારા યાત્રિકોને સુવિધા માટે પરિવહન સેવા પૂરી પાડવામાં આવી છે, જેના ભાગરૂપે ગત વર્ષે એસટી નિગમે દૈનિક શિડ્યુલ સંચાલન ઉપરાંત વધારાની 1000 બસો દ્વારા 1,50,266 મુસાફરોને સુવિધા પૂરી પાડી હતી. સમગ્ર મેરા દરમિયાન એસટી નિગમની સુપરવિઝનની કામગીરી બનાસકાંઠા જિલ્લાના વિભાગીય નિયામક શ્રી JH સોલંકી સંભાળશે. મેરા દરમિયાન અંબાજી ખાતે યાત્રિકોને અંબાજી આવવા જવા માટે એસટીની પ્રાથમિક માહિતી મેળવવા માટે વોટ્સએપ નંબર 63 59 91 87 87 ઉપરના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને બસના રૂટ અંગેની માહિતી મેળવી શકાશે. આ ગ્રુપમાં જોડાવા એસટી નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે. લક્ષ્મણ ઠાકોર, JHTV, અંબાજી. વર્ષે પણ ભાદરવી પૂનમના મેળા માટે જે આ વર્ષે 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર છે એના માટે એસટી તંત્ર પૂરેપૂરું સજ્જ છે. ગયા વર્ષે લગભગ 1000 બસોની મદદથી અમે લગભગ 1,50,000 યાત્રાળુઓને માટે પૂરતી સુવિધા પૂરી પાડી હતી. એ જ રીતે આ વખતે લગભગ 1100 બસોની મદદથી અમે પૂરેપૂરી સુવિધા પૂરી પાડીશું. ગઈ વર્ષની જેમ આ વર્ષે અમારા 250થી વધારે કર્મચારી 24/7 એટલે ખડે પગે ફરજ બજાવશે અને આખા મેળાનું મોનિટરિંગ GPS સિસ્ટમથી કરાશે. એમાં આ વખતે નવી વાત એ છે કે દાંતા વિસનગર, દાંતા ખેરાલુ, દાંતા પાલનપુર એ ઓપરેશન જે રૂટ નવું વ્યવસ્થિત શરૂ કરાશે. મહેસાણા ડિવિઝન છે આમાં બેઝિકલી 4 ડિવિઝન એસટીના સ્થળ પર ઓપરેટ કરતા હોય છે. પાલનપુર ડિવિઝન જે અહીંનું ભૌગોલિક કાર્યક્ષેત્ર ધરાવે છે સંકલન કરતું હોય છે. પાલનપુર ઉપરાંત હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ આ બીજા 3 ડિવિઝનો પણ અહીંથી ઓપરેટ કરતા હોય છે. મહેસાણા ડિવિઝનનું ઓપરેશન એ મંદિર ટ્રસ્ટ દ્વારા એનો ઉપયોગ કરાતો હોય છે. એટલે આ સમય દરમિયાન અંબાજી બસ સ્ટેન્ડનું ટેમ્પરરી ઓપરેશન જે અમે ગઈ સાલ સુધી કૈલાસ ટેકરી ખાતેથી એનું ઓપરેશન કરતા હતા એને બદલે એની સામેના ભાગમાં GMDCના કોર્નર પર લઈ જવામાં આવ્યું છે. પ્રચાર પ્રસારની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. બધી જ જગ્યાએ અંબાજી જે ગામ છે એની અંદર સાઇનેજીસ મૂકાશે. આ ઉપરાંત પ્લેમ્પલેટ, બેનરો, લોકલ ચેનલમાં સ્ક્રોલ, એનાઉન્સમેન્ટ અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.